માં માછીમાર ભાઈઓ ખૂબ જ મુશ્કેલીમાં, જેથી દીવ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. દીવના દરિયાની આજુબાજુ ઘણા સમયથી પેરા ફિશિંગ, લાઇટ ફિશિંગ, કાબા ફિશિંગ અને લાઇન ફિશિંગ કરવામાં આવે છે. આ દરેક જાતની ફિશિંગ ઉપર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ છે, છતાં પણ અનેક માછીમારો આવી ગેરકાનૂની ફિશિંગ કરતા જોવા મળે છે. આવી પ્રતિબંધ ફિશિંગ કરવાથી નાની નાની માછલીઓ મળી જાય છે અને નાની માછલીનો ઉછેર થતો નથી. આવી ગેરકાયદેસર ફિશિંગ દીવના આજુબાજુ દરિયામાં અનેક વાર થતી હોય છે અને તેને અટકાવવા વાળું પણ કોઈ નથી, જેથી દીવ, ઘોઘલા અને વરાંગબારાના માછીમાર ભાઈઓ ખૂબ જ પરેશાન થયા છે અને આર્થિક રીતે પાયમાલ થયા છે. આવી અનેક ફરિયાદો દીવ પ્રશાસનને અવારનવાર કરવામાં આવે છે, પરંતુ પ્રશાસન જોઈએ તેવું ધ્યાન આપતું નહીં હોવાથી આજે ફરીવાર ઘોઘલા ખારવા સમાજના પટેલ શ્રી રસિકલાલ હરમત બારિયા ઉર્ફે શશીભાઈના નેતૃત્વમાં ઘોઘલા માછીમાર ભાઈઓનું એક પ્રતિનિધિ મંડળ દીવ કલેક્ટર ભાનુપ્રભા મેડમને મળી અને આવેદન પત્ર આપ્યું. હવે માછીમાર ભાઈઓને આશા છે કે દીવ કલેક્ટર મેડમ અને પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબ આ ગેરકાયદેસર ફિશિંગની સમસ્યા કાયમ માટે દૂર કરશે. શું નામ તમારું? મારું નામ શશીકાંત હરમત. હું ઘોઘલા ખારવા સમાજનો પટેલ અને અમારા માછીમાર કલ્યાણ મંડળના ભાઈઓ છે, બધા માછીમારો છે, અને આજે અમે કલેક્ટર મેડમને આવેદન પત્ર માટે આપવા માટે આવ્યા છે. એટલે મેડમને આવેદન પત્ર એના માટે આપવામાં આવ્યા છે કે જે લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ અને લાઇટ ફિશિંગ અને એની સાથે જે કાબા ફિશિંગ છે, જ્યાં આ બધી ફિશિંગો છે તે નાની નાની માછલીઓ મારી અને ગંભીર રીતે પૂરા સમુદ્રની કોઈ માછલી છે આજે મળતી નથી સમુદ્રની અંદરમાં કોઈ માણસ માછીમારને. એટલે આ બધા આવેદન પત્ર અમે લોકોએ આપ્યું છે મેડમને. અને જે મેન વસ્તુ છે જે રાક્ષસી ફિશિંગ, જેને બધી વધારે ફિશિંગ રાક્ષસી કે એ કાબા ફિશિંગ છે, જેમાં હજારો કરોડોના હિસાબે નાની નાની માછલીઓ મારી અને સમુદ્ર જે એક એક વાહનની અંદરમાં ઓછામાં ઓછી 4-5 રિક્ષા જવલો જેને કહે, જેમાં પૂરેપૂરા અંદાજ હોય, દરેક મચ્છીના અંદાજ એમાં પેદાશ થતી હોય અને એ જવલાને દરિયા કિનારે લાવી અને આ લોકો વિના જાણે કે એકદમ પાણીના મૂળે એમ પીલી અને પાવડર બનાવી દે, જેને મોટી થવા દે તો લાખો કરોડ રૂપિયાની માછલી પેદા થાય મોટી થવા, એ થવા નથી દેતા. જેને કહે છે કાબા ફિશિંગ, જે ફિક્સ બોયા નાખે છે, જે ગુણમેટ કે તદ્દન ગેરકાનૂની છે અને બંધ પણ કરેલું છે, છતાં પણ નથી. એના માટે અને લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગ માટે પણ આ એક ગંભીર સમસ્યા છે. આજ માછીમારની પાસે કોઈની પાસે ખાવા પીવાના પૈસા બી રહ્યા નથી. એટલે આ ખરેખર ફિશિંગ બંધ થવી જોઈએ કોઈ બી રીતે. તો એના માટે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા. અમે 2007 આ વિશે અમે લડીએ છીએ. કેટલી વખત, ઘણી વખત બાર્ગનાથી અમારી સમાજ આ બધામાં અમે આની રિક્વેસ્ટ કરી છે અને થાકી. આ લોકો દિવસે દિવસે જે પહેલાં એક લાઇન આપેલી એ લાઇને તો નહીં રહ્યા, એ ઉપર આગળ વધતા ગયા, આગળ વધતા ગયા, દીવ આખું સમુદ્રને કબજો કરી લીધો. એ પછી એના આગળ વધ્યા તો વરાંગબારા હમણાં માધવાનની ઉપર વહી ગયા છે. અને એ લોકોએ શું કહ્યું છે કે જે દરિયામાં નાખ્યું છે એ નાખે છે એ પ્લોટ પાડી નાખ્યા છે, જેમ ધરતી ઉપર જેમ પ્લોટ પાડીને જેમ પ્લોટું વેચે એ રીતના સમુદ્રની અંદરમાં દીવની આખી પટ્ટી ઉપર જે દીવ વિસ્તાર છે એને આખો કબજો કરી લીધો છે અને એમાં પ્લોટો પાડી નહીં કહે છે અને પ્લોટ પાડી તે વેચે પણ છે અને એમાં કોઈ જગ્યા રહી નથી અને એ લોકો ફિક્સ જીપીએસ દ્વારા એમને ફિક્સ કોયા નાખે છે, એ પોતપોતાની માલિકી કરીને બેઠા છે. આજ એને ખરેખર આ ગવર્મેન્ટને ધ્યાન આપીને અને ખતમ કરવું જોઈએ. તમે આ તમારી ફરિયાદ છે એ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબને તમે જાણ કરી? પ્રફુલ્લ સાહેબને બી અમે એક લેટર આવેદન પત્ર આપેલો હતો હમણાં વચમાં આવ્યા હતા ત્યારે અને જાણ કરેલી હતી. પ્રફુલ્લ પટેલ સાહેબ ટૂંક સમયમાં આવવાના છે દીવની મુલાકાતે, તો તમારું શું રહેશે? અમે ફરી પાછી એકવાર મુલાકાત કરશું સાહેબની. હમણાં રૂપાળા સાહેબ બી આવવાની છે તો રૂપાળા સાહેબને બી અમે આવેદન પત્ર અને મુલાકાત કરશું. રૂપાળા સાહેબને બી આ એક વખત ફરિયાદ કરેલી છે આના વિશે, જેની હું કોઈ સમજૂતી માટે કીધેલું પણ જેની કોઈ સમજૂતી થઈ, સમજૂતી કરેલી પણ સમજૂતી ઉપર કોઈ બી કંઈ ચાલતું નથી અને એ લોકો ઓર આગળ વધી ગયા. ઓર આગળ વધી ગયા એટલે ગમે આખું પૂરો સમુદ્ર કબજો કરે, દીવ વિસ્તાર ખતમ છે.
તમને વિશ્વાસ છે કે પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબ તમારી સમસ્યાને નાબૂદ કરશે? અમારા માટે બી સારું કામ કરશે અને જરૂર કરશે, અમને વિશ્વાસ છે.